નવરાત્રીની ઉજવણી સમગ્ર દેશમાં ઉત્સાહભેર કરવામાં આવી રહી છે, જેમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો પણ ગરબે રમે છે, માતાજીની આરાધના કરી ઉજવણી કરી રહ્યા છે. સરકાર દ્વારા શેરી ગરબાની છૂટ અપાતાની સાથે જ સમગ્ર કચ્છમાં નાની ગરબીઓમાં લોકો ઉમટી પડે છે અને ગરબે ઘૂમી નવરાત્રીની મજા માણી રહ્યા છે. ત્યારે ભુજમાં પણ અનેક સોસાયટીઓમાં ક્યાંક નાની તો ક્યાંક મોટા પાયે નવરાત્રીનું આયોજન કરાયું છે, જેમાં ગરબા, ધાર્મિક કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ સહિતના આયોજનો કરાઈ રહ્યા છે. ભુજમાં આવેલી ન્યૂ સંસ્કારનગર સોસાયટીમાં પણ નવરાત્રીનું આયોજન ત્યાંના રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં રહેવાસીઓ દ્વારા રાસ, દાંડિયા રાસ, ગરબા સહિતના આયોજનો કરાયા છે. તો આવો માણીએ ન્યૂ સંસ્કારનગર ગરબીની ઝલક. મારું નામ ઈશ્વરભાઈ જોશી છે. હું ન્યૂ સંસ્કારનગર મંડળ વતી અહીંયા બોલું છું. અને અમારે આ પ્રથમ નવરાત્રિ ઉત્સવ છે અને બહુ સરસ આયોજન થઈ રહ્યું છે, બધાનો સાથ સહકાર મળી રહ્યો છે. અને કોવિડની ગાઈડલાઇન્સ પ્રમાણે અમારું આયોજન શેરી ગરબાની રીતે ખૂબ જ સફળ છે અને એની હજી સફળ બને એવી અમે બધા અમારા કાર્યકરો અને અમારા હોદ્દેદારો બધા એવી મહેનત કરે છે અને ખૂબ જ સફળ આયોજન થયું છે. એ બદલ હું સર્વે રહેવાસીઓનો પણ આભાર માનું છું અને આપનો પણ ન્યૂઝ ચેનલનો આભાર માનું છું. નવરાત્રિના 9 દિવસમાં આ દરરોજ અલગ અલગ છે. તાળી રાસ છે અને ગરબા છે, દાંડિયા છે અને આજે ટ્રેડિશનલ ડ્રેસનો છે અને ફ્રી સ્ટાઇલનું પણ છે. મારું નામ પ્રીતિ ચેતનભાઈ રાઠોડ છે. સંસ્કારનગરમાં અમે રહીએ છીએ. નવરાત્રી મહોત્સવ 2021 એ અમારો પ્રથમ છે. ખૂબ જ સરસ અને ખૂબ જ ઉત્સાહથી બધે જણા ભાગ લે છે. અમે કોરોનાની ગાઈડલાઇન મુજબ પ્રથમ વખત એકદમ સરસ મજાનું આયોજન કર્યું છે. મારું નામ સેજલ ભટ્ટ છે. નવરાત્રી આમ તો બધાનો પ્રિય તહેવાર હોય જ છે, પણ આ વખતે જે ઉત્સાહ છે ને એ કાંઈક અમારો અલગ જ ઉત્સાહ હતો. કારણ કે એક તો અમારા સોસાયટી એટલે ન્યૂ સંસ્કાર નગરવાસીઓનો પ્રથમ વખત આયોજન અમે લોકોએ કર્યું છે, અને બીજું એ કારણ કે આ કોરોનાની મહામારી પછીનો આ જે પહેલો તહેવાર કે જે આપણે છૂટથી, આનંદથી અને એકદમ ઉત્સાહભેર આપણે માણી રહ્યા છીએ. અને કોરોનામાં જે ગયા વખતે આપણે નવરાત્રી તો ઘર બેઠા જ બધાએ કરી છે એમ અને માણી જ નથી શક્યા, તો આ વખતે એનો આનંદ જ કંઈક અલગ જ હતો એમ. અને અમે લોકો જ્યારથી નવરાત્રિનું આયોજન કરતા હતા ને ત્યારે જ અમારા પ્રમુખ અને ઉપપ્રમુખને અમે લોકોએ કીધું કે ભલે તમે સાદી રીતે કરો, પણ અમે લોકો આ વખતે નવરાત્રિ સાદા ગરબા, સાદી ગરબી કે બધા લોકો નાનાથી છોકરાઓથી માંડી અને મોટા લોકો પણ માણી શકે એટલે અમે લોકો આ વખતે એવી જ રીતે આયોજન કર્યું છે. અને એક લિમિટ રાખી અને જે કોરોનાની ગાઈડલાઇન છે એ પ્રમાણે જ અમે લોકોએ આ વખતે નવરાત્રિનું આયોજન કર્યું છે.